દીવ ફેસ્ટિવલ 2019 અંતર્ગત નામી કલાકાર કર્ણિકા કપૂર દ્વારા જોરદાર પરફોર્મન્સ. દીવ અધિકારીઓ સહિત દીવની જનતા ઝૂમી ઉઠી. સંઘ પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુક્તિ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત 2 દિવસનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દિવસ દરમિયાન દોરડા ખેંચ, વોલીબોલ ટુર્નામેન્ટ જેવી અનેક સ્પર્ધાઓ યોજાઈ અને રાત્રે ગુજરાતી ગાયક કલાકાર ગીતા રબારી વિજય સુવારા દ્વારા ઘોઘલા જેટી ખાતે ભવ્ય મેગા ઇવેન્ટ થયું, જ્યારે બીજા દિવસે મહેંદી સ્પર્ધા, તરણ સ્પર્ધા, બોટ સ્પર્ધા, વાનગી સ્પર્ધા, સાંજે ઘોઘલા જેટી પર 2 દિવસ ભવ્ય મ્યુઝિકલ નાઇટનો મનોરંજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્ણિકા કપૂર જેવા નામી કલાકારે જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું, જેમાં દીવ કલેક્ટર સહિત અધિકારીઓ અને દીવની જનતા ઝૂમી ઉઠી હતી, સાથે ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ થયો હતો. આ કાર્યક્રમમાં દીવની આમ જનતાની સાથે સાથે પર્યટકોએ પણ ખૂબ જ આનંદ માણ્યો હતો. સ્થાનિકની સાથે મોટી સંખ્યામાં પર્યટકો પણ ખાસ આ કાર્યક્રમનો આનંદ માણવા ભારે ઠંડીમાં જોડાયા હતા. સુંદર અને રમણીય દીવ આજે વિશ્વભરમાં કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. દર વર્ષે દેશ વિદેશના લાખો લોકો દીવની મુલાકાત લે છે અને આવનારી 31 ડિસેમ્બરની પણ પૂરજોશ તૈયારી થઈ રહી છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. सो मैं यहाँ पे TMC के द्वारा आई थी. पहली बार मैं दीव आई, लेकिन आके मुझे बहुत अच्छा लगा. और इस साल इस फेस्टिवल में हमारे साथ कर्णिका कपूर थी, एंड जिस तरह का पूरे क्राउड का, ऑडियंस का रिस्पांस था, आई होप उन सबको बहुत पसंद आया होगा. और हमें दीव आना अच्छा लगा. हर साल हम आना चाहेंगे. और जहाँ तक मुझे लगता है, ये एक ऐसा शहर है, छोटा सा आइलैंड है, जहाँ पे आज भी लोग नेचर को पसंद करते हैं और हर एक फेस्टिवल को बहुत उत्साह के साथ मनाते हैं. ये एक ऐसी चीज़ थी जो यहाँ के नागरिकों में खास लगी. एंड वी रियली एंजॉयड कमिंग हियर, वुड लव टू कम अगेन एंड अगेन. थैंक यू वेरी मच. दीव में जो कल कॉन्सर्ट हुआ, उसमें मुझे बहुत ज़्यादा मज़ा आया. बहुत ही खूबसूरत जगह है और यहाँ के लोग उससे ज़्यादा भी खूबसूरत हैं और मस्त हैं. सो बहुत मज़ा आया. एंड मैं चाहूँगी कि मैं बहुत जल्द वापस आऊँ आप लोग के लिए. एंड थैंक यू सो मच फॉर इनवाइटिंग मी.